કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળના લેક્ચરમાં હિસાબી ગુણોત્તરની અંદર નફાકારકતાના ગુણોત્તર હતા, જેમાં કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફા ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર છે, જેમાંથી આપણે એક ગુણોત્તર શીખ્યા હતા, કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર હતું કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે આજે આપણે નફાકારકતાના બીજા ગુણોત્તરો શીખીશું. તેમાં બીજા નંબર ઉપર ગુણોત્તર છે કામગીરી ગુણોત્તર અને ત્રીજા નંબર ઉપર છે કામગીરી નફા ગુણોત્તર. તો આ બંને ગુણોત્તરો એક સાથે શીખી લેવાય એવું છે, કારણ કે કામગીરી ગુણોત્તર આવડશે એટલે કામગીરી નફા ગુણોત્તર તો આપણને આવડવાનો જ છે. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જ્યારે કામગીરી નફા ગુણોત્તરનું સૂત્ર શું છે? તો એ 100% કામગીરી ગુણોત્તર તમે બાદ કરો એટલે જે જવાબ મળે એ કામગીરી નફા ગુણોત્તર છે. આપણે જોઈએ કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે વેચેલ માલની પડતર કેવી રીતે શોધવી એ તમે આગળના લેક્ચરમાં જોઈ શકો છો, કે જે આપણે કાચા નફાનો ગુણોત્તર શીખવાડ્યો. અહીંયા કામગીરી ખર્ચા એક નવી વસ્તુ આવી. તો કામગીરી ખર્ચા એટલે શું? તો કામગીરી ખર્ચમાં ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, ઘસારો, માંડી વાળેલ કોઈ પણ ખર્ચ. અહીં યાદ રાખવાનું નાણાકીય ખર્ચ બરાબર અને કોઈ મિલકત વેચાણનો ખર્ચ એ અહીંયા નોંધ થશે નહીં. અહીંયા માત્ર કર્મચારીના કામગીરી અને ધંધાકીય એકમની પ્રવૃત્તિના ખર્ચાઓ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે આની અંદર કામગીરી ખર્ચમાં શું સમાવેશ થાય એ જ વસ્તુ અગત્યની છે, એટલે આપણને આ ગુણોત્તર આવડી જાય. જ્યારે એના પછીનો ગુણોત્તર છે કામગીરી નફા ગુણોત્તર, એમાં તો કોઈ જ ચિંતા છે નહીં. કામગીરી નફા ગુણોત્તર એટલે 100% કામગીરી ગુણોત્તરનો જવાબ બાદ કરો એટલે જે જવાબ મળે એ કામગીરી ગુણોત્તર મળે. એટલે હવે આપણે કામગીરી ગુણોત્તર અને કામગીરી નફા ગુણોત્તર બંને એક જ સાથે શોધીશું અને એને આપણે એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે કામગીરી ગુણોત્તરનું એક એક્ઝામ્પલ જોઈશું, જે એક્ઝામ્પલ ચોપડીમાં આપેલું જ છે પણ એને આપણે ખાલી સમજવાનું છે. તો કામગીરી ગુણોત્તર અને કામગીરી નફા ગુણોત્તર બંને વસ્તુ આપણે આની અંદર શોધી લઈશું. તો આપણી રકમમાં વેચાણ છે 15 લાખ, વેચેલ માલની પડતર 7,50,000, વહીવટી ખર્ચ 1 લાખ, વેચાણ ખર્ચ 2,50,000, ઘસારો 1 લાખ, નાણાકીય ખર્ચા 1 લાખ, વ્યાજ ડિવિડન્ડની આવક 2 લાખ, અન્ય ખર્ચા અને કૌંસમાં સ્પષ્ટ સૂચના છે બિનકામગીરી 50,000. તો આ આપણી પાસે રકમ છે. તો હવે સૌથી પહેલાં આપણે કામગીરી ગુણોત્તરનું સૂત્ર કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જ્યાં ગુણ્યા 100 આવે એનો જવાબ ટકાવવામાં આવવાનો, એ ફાઇનલ છે. તો વેચેલ માલની પડતર જોઈએ, કામગીરી ખર્ચા જોઈએ અને ચોખ્ખું વેચાણ જોઈએ. તો રકમમાં આપણે પહેલાં વેચેલ માલની પડતર આપી જે ચેક કરી લઈએ કે હા, વેચેલ માલની પડતર જે આપણી પાસે 7,50,000, તો વેચેલ માલની પડતર તો છે જ. ચોખ્ખું વેચાણ છે તો ચોખ્ખું વેચાણ, હા વેચાણ છે 15 લાખ, વેચાણ એ જ ચોખ્ખું વેચાણ. જો રકમમાં વેચાણ પરત આપી હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું, નહીંતર વેચાણ એ જ કયું વેચાણ કહેવાય? ચોખ્ખું વેચાણ કહેવાય. હવે કામગીરી ખર્ચ, તો કામગીરી ખર્ચમાં કોનો સમાવેશ થાય? વહીવટી ખર્ચ, ઓફિસ ખર્ચ, કર્મચારીને લાભના ખર્ચા, ઘસારો, એ ખર્ચાઓનો સમાવેશ થાય. તો સૌથી પહેલાં આપણે કામગીરી ખર્ચમાં કોનો સમાવેશ થાય
એ આપણે જોઈ લઈએ. તો અહીં વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા, ઘસારો, આ ત્રણ વસ્તુ એવી છે કે જેની જેનો સમાવેશ કામગીરી ખર્ચમાં થાય છે. નાણાકીય ખર્ચ લેવાય નહીં. વ્યાજ ડિવિડન્ડ આ તો એક આવક છે એટલે ખર્ચ તો એ ગણાય નહીં. આ અન્ય ખર્ચ છે પણ એ કહેવાય છે બિન કામગીરી, એટલે કામગીરી તો છે નહીં. એટલે હવે આપણે કામગીરી ખર્ચમાં કોનો સમાવેશ થાય એ જોઈ લઈએ. કામગીરી ખર્ચ બરાબર વહીવટી ખર્ચ, છે 1,00,000, વેચાણ ખર્ચ 2,50,000, ઘસારો 1,00,000, એટલે કુલ 4,50,000. હવે આપણી પાસે વેચાણ માલની પડતર છે, કામગીરી ખર્ચ કે કામગીરી પડતર આપણી પાસે છે, ચોખ્ખું વેચાણ છે, સૂત્રમાં મૂકી દો એટલે આપણો જવાબ મળી જશે. વેચેલ માલની પડતર, તો વેચેલ માલની પડતર કેટલી છે આપણી પાસે? 7,50,000. 7,50,000 પ્લસ કામગીરી ખર્ચા કેટલા આવ્યા? 4,50,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ છે 15,00,000 ગુણ્યા 100. 7,50,000 વત્તા 4,50,000 એટલે 12,00,000. 12,00,000 ભાગ્યા 15,00,000 ગુણ્યા 100 એટલે જવાબ 80%. એટલે આપણો કામગીરી ગુણોત્તર મળ્યો 80%. હવે આપણને એમ કહે કે ભાઈ આની પરથી કામગીરી નફા ગુણોત્તર શોધો. તો કામગીરી નફા ગુણોત્તર એટલે 100%માંથી કામગીરી ગુણોત્તર શું કરી નાખવાનો? બાદ. એટલે કે કામગીરી નફા ગુણોત્તર બરાબર કામગીરી નફા ગુણોત્તર બરાબર 100% માઇનસ કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર તો 100% માઇનસ કામગીરી ગુણોત્તર છે 80%. એટલે જવાબ આવ્યો કેટલો? 20%. તો આ દાખલામાં આપણે બંને ગુણોત્તર શીખી દીધા, એક કામગીરી ગુણોત્તર, બીજો કામગીરી નફા ગુણોત્તર. હવે આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. આ એક્ઝામ્પલ પછી તમને આ બંને ગુણોત્તર આવડી જશે, એક કામગીરી ગુણોત્તર અને એક કામગીરી નફા ગુણોત્તર. તો રકમની અંદર શું આપેલું છે, આપણે શું શોધવાનું છે એ અગત્યનું છે. આપણે કામગીરી ગુણોત્તર અને કામગીરી નફા ગુણોત્તર શોધવાનું છે. હવે રકમ શું આપી છે એ જોઈ લઈએ. તો શરૂનો સ્ટોક છે, ખરીદી છે, ખરીદીના ખર્ચા છે, ઓફિસ ખર્ચે, વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ મળ્યું, ઘસારો, અકસ્માતથી થયેલ નુકસાન, વેચાણ, આખર સ્ટોક, વેચાણ પરત, રકમમાં વેચાણ પરત પણ છે અને કરવેરાનો દર, આટલી વસ્તુ એને આપી દીધી છે. તો સૌથી પહેલાં આપણે કામગીરી ગુણોત્તરમાં જોઈએ શું, એક તો વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા. તો દાખલામાં નથી વેચેલ માલની પડતર કે નથી કામગીરીના ખર્ચા. તો સૌથી પહેલા વેચેલ માલની પડતર શોધી નાખીએ. વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક છે 60,000 પ્લસ ખરીદી, તો ખરીદી છે 5,00,000 પ્લસ ખરીદીના ખર્ચ, તો ખરીદીના ખર્ચ છે 20,000, ટોટલ થયા 5,80,000 માઇનસ આખર સ્ટોક. આખર સ્ટોક છે 70,000. તો આખર સ્ટોક 70,000 બાદ કરીએ એટલે મળ્યા 5,10,000. આ આપણા માટે થયું વેચેલ માલની પડતર.
જો આને વપરાયેલ માલની પડતર પણ કહેવાય. પણ જો કારખાના ખર્ચ કે મજૂરી આપ્યા હોય તો, કારખાના ખર્ચ કે મજૂરી આપ્યા હોય તો હું આની અંદર એડ કરાતા અને પછી વેચેલ માલની પડતર લખત. પણ એવું કારખાના કે મજૂરી ખર્ચ આની અંદર છે નહીં, એટલે આપણને વેચેલ માલની પડતર મળી ગઈ. હવે આપણે શોધવાનો રહ્યો કામગીરી ખર્ચ કે કામગીરી પડતર, તો એ જોઈ લઈએ. કામગીરી પડતર, તો એમાં આપણને ખબર છે ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ, પગાર, ઘસારો, એ ખર્ચાનો સમાવેશ થાય. નાણાકીય ખર્ચનો સમાવેશ થાય નહીં અને કોઈ આવકનો સમાવેશ થાય નહીં. તો કામગીરી પડતરમાં ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ જે છે 50,000, એના પછી વ્યાજ ચૂકવ્યું નાણાકીય ખર્ચ કહેવાય, ડિવિડન્ડ નાણાકીય ખર્ચ કહેવાય, ઘસારો, ઘસારો 40,000, એટલે ટોટલ થયા 90,000. કે બીજો કોઈ ખર્ચ એવો છે નહીં, એટલે કે કામગીરી પડતર 90,000 આવી ગઈ. હવે વેચેલ માલની પડતર મળી ગઈ, કામગીરી પડતર મળી ગઈ. હવે આપણી પાસે રહ્યું ચોખ્ખું વેચાણ, તો ચોખ્ખું વેચાણ શોધી નાખીએ, કારણ કે વેચાણ પર જ છે એટલે ચોખ્ખું વેચાણ શોધવું પડે. તો ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ. વેચાણ છે આપણી પાસે 8,00,000 અને વેચાણ પરત છે 30,000. 8,00,000 વેચાણ પરત છે 30,000, આયા 7,70,000. ચોખ્ખું વેચાણ મળી ગયું, વેચેલ માલની પડતર મળી ગઈ, કામગીરી પડતર મળી ગઈ, ચોખ્ખું વેચાણ મળી ગયું. હવે આપણા સૂત્રમાં મૂકી દો, કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી પડતર કે કામગીરી ખર્ચ, કામગીરી પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો વેચેલ માલની પડતર આપણી પાસે કેટલી છે, તો 5,10,000. કામગીરી પડતર કે કામગીરી ખર્ચ આપણી પાસે 90,000 અને ચોખ્ખું વેચાણ છે 7,70,000 ગુણ્યા 100. જવાબ આવ્યો 77.92%. આપણને કામગીરી ગુણોત્તર મળી ગયો 77.92. હવે જ્યારે આપણે કામગીરી નફા ગુણોત્તર શોધવાનો હોય તો કામગીરી નફા ગુણોત્તરનું સૂત્ર શું, તો 100%માંથી કામગીરી ગુણોત્તર શું કરો, બાદ કરી નાખો. 100માંથી 77.92 બાદ કરી નાખો એટલે જવાબ આવશે 22.08, જેને આપણે લખી નાખીએ કે કામગીરી નફા ગુણોત્તર. તો કામગીરી નફા ગુણોત્તર બરાબર 100% માઇનસ કામગીરી ગુણોત્તર, કામગીરી ગુણોત્તર. તો 100% માઇનસ આપણો જવાબ આવ્યો 77.92, 77.92 બરાબર 22.08%. અહીં આપણા બે અગત્યના ગુણોત્તર પતી ગયા, એક કામગીરી ગુણોત્તર અને બીજો કામગીરી નફા ગુણોત્તર. હવે આપણે 3 ગુણોત્તરો શીખ્યા, એક કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફા ગુણોત્તર. હવે નફાકારકતાનો સૌથી છેલ્લો ગુણોત્તર, જેને કહેવાય ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે, કરવેરા બાદનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. એટલે આમાં પણ ગુણ્યા 100 છે, એટલે આનો જવાબ જે આવશે એ જવાબ છે એમાં લખવાનો આવશે, આપણે ટકામાં લખવામાં આવશે. પણ આમાં અગત્યની વસ્તુ ચોખ્ખો નફો કેવી રીતે શોધવાનો, ક્યારેક દાખલામાં ચોખ્ખો નફો નહીં આપી દીધો હોય તો ચોખ્ખો નફો આપણે શોધવો પડે. તો એ ચોખ્ખો નફો કેવી રીતે શોધવાનો, તો એ આપણે સ્ટ્રક્ચર સામે લખેલું છે. ચોખ્ખો નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત બાદ કરીશું, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીશું એટલે ચોખ્ખું વેચાણ આવી જાય. અન્ય ઉપજો, કોઈ પણ ઉપજો હોય એની અંદર પ્લસ કરીશું એટલે આપણને કુલ ઉપજ મળી જશે. સૌથી પહેલાં વેચાણમાંથી વેચાણ પરત હોય તો બાદ કરવાનું, અન્ય કોઈ ઉપજ હોય તો એ લખવાની, એટલે કુલ ઉપજ મળી જશે. એમાંથી વેચેલ માલની પડતર
અને અન્ય ખર્ચા એટલે અન્ય બધા કામગીરી ખર્ચા, બિન કામગીરી ખર્ચા, અન્ય ખર્ચા, બધા જ ખર્ચા શું છે વેચેલ માલની પડતરમાં પ્લસ કરીશું. એટલે કે અહીંયા બી તરીકે આપણને બધા ખર્ચ મળશે, એટલે ઉપજમાંથી ખર્ચ મળી જઈશું, એટલે આપણને કરવેરા પહેલાંનો નફો મળશે. અને કરવેરા પહેલાંના નફામાંથી કરવેરા અંદર આપ્યા હોય 10%, 20% કે 30%, તો અહીંયા જે રકમ આવે ને એના 30% કરવાના, એટલે આપણને કરવેરા મળી જાય. એ કરવેરા બાદ કરો એટલે આપણને મળી જશે કરવેરા પછીનો ચોખ્ખો નફો. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો મળી જાય તો કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100, એટલે આપણો ચોખ્ખા નફાનો ગુણોત્તરનો જવાબ આવી જાય. તો તમારે ખાલી ચોખ્ખો નફો કેવી રીતે શોધવાનો એ યાદ રાખવાનું છે. સૌથી પહેલાં વેચાણમાંથી વેચાણ પરત આપણે બાદ કરીશું. બીજી કોઈ પણ ઉપજ દેખાય તમને, એ નાણાકીય હોય બિન નાણાકીય, કોઈ પણ ઉપજ દેખાય એ ઉપજ આપણે એડ કરીશું, એટલે કુલ ઉપજ મળશે. એમાંથી માઇનસ વેચેલ માલની પડતર અને બીજા બધા જ ખર્ચાઓ, એ ખર્ચાઓનું ટોટલ, એમાંથી બી આપણે શું કરીશું, બાદ કરીશું. બાદ કરીશું એટલે જે જવાબ મળે એને શું કહેવાય, કરવેરા પહેલાંનો નફો. ને એની અંદરથી કરવેરા, કરવેરા અંદર તમને રકમની અંદર કીધું જ હશે, એ કરવેરા શું કરીશું, બાદ કરીશું, એટલે કે કરવેરા પછીનો ચોખ્ખો નફો મળશે, અને જેને આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણો જવાબ પૂરો. હવે આપણે ચોખ્ખા નફાના ગુણોત્તરનું એક ઉદાહરણ જોઈ લઈએ. તો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે, કે કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જો રકમમાં આપ્યું છે વેચાણ, વેચાણ પરત, વેચેલ માલની પડતર, ડિવિડન્ડની આવક, એક આવક આપી છે, ઓફિસ ખર્ચા છે, ઘસારો છે, વ્યાજ ચૂકવ્યું છે, અકસ્માતથી નુકસાન છે, અને કરવેરાનો દર આપે છે. તો સૌથી પહેલાં તો આપણે કરવેરા પછીનો ચોખ્ખો નફો શોધવો પડે અને એક ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ આપણે શોધી નાખીએ પછી કરવેરા પછીનો ચોખ્ખો નફો શોધીએ. તો ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. તો વેચાણ છે આપણી પાસે 8 લાખ, વેચાણ પરત છે 30,000, એટલે 7,70,000 આપણું ચોખ્ખું વેચાણ થઈ ગયું. હવે આપણે કરવેરા પછીનો ચોખ્ખો નફો જોઈએ. તો ચોખ્ખા નફા માટે ચોખ્ખા નફાની ગણતરી, તો સૌથી પહેલાં વેચાણ 8 લાખ, એમાંથી માઇનસ વેચાણ પરત 30,000 જે આપણે ઉપર કરેલા જ છે, એટલે 7,70,000. હવે આપણે આવકો પ્લસ કરીશું અને ખર્ચા માઇનસ, પ્લસ અન્ય ઉપજ. તો અન્ય ઉપજોમાં કોણ છે, તો એક ડિવિડન્ડની આવક દેખાય છે, બીજે ક્યાંય કોઈ ઉપજ દેખાતી છે નહીં. તો ડિવિડન્ડની આવક, ડિવિડન્ડની આવક, તો ડિવિડન્ડની આવક છે આપણી પાસે 15,000, એટલે 7,85,000 જે આપણી કુલ ઉપજ થઈ. કુલ ઉપજ, કુલ ઉપજ છે 7,85,000. એમાંથી ખર્ચા બાદ કરીએ, બાદ એમાં સૌથી પહેલાં વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર કેટલી છે, તો વેચેલ માલની પડતર 5,10,000. બીજા કોઈ ખર્ચા, ઓફિસ ખર્ચ 50,000, ઓફિસ ખર્ચ 50,000, ઘસારો 40,000, વ્યાજ ચૂકવ્યું 15,000, અકસ્માત થયેલ નુકસાન 10,000. એટલે આપણી પાસે ટોટલ ખર્ચા થયા 6,25,000. તો કુલ ઉપજ છે 7,85,000, કુલ ખર્ચા છે 6,25,000. તો એ આપણે ઉપજમાંથી ખર્ચ, જેને આપણે બી કહીએ, એ બાદ કરીએ તો જે જવાબ મળે એ કરવેરા
પહેલાંનો ચોખ્ખો નફો. તો કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો આપણી પાસે મળ્યો 160,000. કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો છે 160,000 માઇનસ કરવેરા બાદ કરી નાખવાના. તો કરવેરા કેટલા ટકા છે? તો કરવેરા 160,000 કરવેરાનો દર 30% છે. તો 160,000 48,000 કરવેરા આપણે બાદ કરીએ તો 160,000માંથી 48,000 જાય તો વધ્યા કેટલા? 112,000. તો 112,000 એ આપણો કરવેરા બાદનો ચોખ્ખો નફો. તો કરવેરા બાદનો ચોખ્ખો નફો મળ્યો 112,000. હવે આપણા માટે દાખલો એકદમ ઇઝી થઈ ગયો. કરવેરા પછીનો ચોખ્ખો નફો છે 120,000. ચોખ્ખું વેચાણ છે આપણી પાસે 770,000 ગુણ્યા આપણે 100 કરીશું એટલે આપણે દાખલાનો જવાબ આવી જશે. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો છે અહીંયા ઉપર જ લખીએ છીએ 112,000 ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ છે આપણી પાસે 770,000 ગુણ્યા 100. 112,000 / 770,000 ગુણ્યા 100 તો જવાબ આવ્યો 14.55%. આ સાથે તમારા નફાકારકતાના 4 ગુણોત્તરો પત્યા. 1 કાચા નફાનો ગુણોત્તર, 2 કામગીરી ગુણોત્તર, 3 કામગીરી નફા ગુણોત્તર અને 4 ચોખ્ખા નફાનો ગુણોત્તર. એટલે 4 ગુણોત્તરો તમે શીખી લીધા છે. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું? કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કામગીરી ગુણોત્તરનું સૂત્ર શું? વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કામગીરી નફા ગુણોત્તરનું સૂત્ર 100% માઇનસ કામગીરી ગુણોત્તર. અને છેલ્લે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું? કે કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અહીંયા આપણે નફાકારકતાના 4 ગુણોત્તરો 2 લેક્ચરમાં પૂરા કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના પછી આપણે આગળ જઈશું. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.